टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जामनगर में पूर बाद असरग्रस्तों ने सहाय न मळता लोगों में रोष जोवा मळी रह्यो छे। जामनगर में भारे वरसाद बाद पूरनी स्थिति सर्जाई हती અને જે બાદ સહાયના મળતા લોકો રોષે ભરાયા છે। લોકોને ખાતામાં સહાયના પૈસા ન મળતા રોષ છે। સહાયના મળતા લોકો મામલતદાર કચેરીમાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા। વોર્ડ નંબર 4, 12, 6, 10, 1 અને 16 સહિતના અનેક વિસ્તારોના લોકો સહાયથી વંચિત છે। તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં સહાય નથી મળી રહી। મામલતદાર કચેરીમાં લોકોએ સહાય આપવા માંગ કરી છે। જામનગર શહેરમાં જે હમણાં થોડા સમય પહેલા જે અતિવૃષ્ટિ સર્જાણી હતી, તે અતિવૃષ્ટિમાં જે લોકોના ઘરમાં પાણી ભરેલા હતા અને જેમના ઘર વખરી અને ઘર સહિતની તમામ સામગ્રીઓ નાશ પામી હતી, ત્યારે નહીં એવી સહાય જે મસ્કરી જ કહેવાય એ રીતની સહાય સરકારે ડિક્લેર કરી હતી, પણ છતાં ગરીબ લોકોને તો ના કહીએ કે ડૂબતે કોઈ તો તિનકા ભી સહારા કાફી હે, તો તિનકા જેવી જે સહાય મળવાની હતી એ સહાયમાં પણ અત્યારે ભેદભાવની નીતિ, હું ચોખ્ખો આક્ષેપ કરું છું કે ભેદભાવની નીતિ અપનાવવામાં આવેલી છે। જે વિસ્તારોમાં બે બે દિવસ સુધી પાણી ભરેલા હતા એ વિસ્તારોમાં હજી સુધી સહાય મળેલી નથી। કેટલાક લોકો અહીંયા આવેદન પત્ર માટે આવ્યા છે, એમને લોકોને ઘર વકરીની સહાય કે જે ચુકવણા થાય છે એમાં હજુ ચુકવણા કેટલાકના મળ્યા છે, પડોશમાં આવ્યા હોય પણ પોતાના ના આવ્યા હોય પ્રશ્ન એ લોકો રજૂ કરી રહ્યા છે। હવે અમે પણ અત્યારે ઝડપથી ચુકવણા દરેકના થાય એ પ્રયત્ન કરીએ છીએ, પણ ઘણા લોકોમાં તકલીફ એવી હોય છે કે બેંક ખાતાનો નંબર જ્યારે લખ્યો હોય ત્યારે એક આંકડાની પણ ભૂલ હોય તો ઓનલાઈન પેમેન્ટ છે જે એની એમના ખાતામાં સીધું જાય છે એ જતું અટકી જાય, એટલે એવા સુધારા કદાચ કરવા પડે। જામનગરમાં મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે આવેદન કરવા માટે આવ્યા હતા। તેઓનું કહેવું છે કે જે વરસાદી પાણી ભરાયું હતું તેના જે સહાય છે તેઓને આજ દિન સુધી ચૂકવામાં આવી નથી। જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં લોકોનું કહેવું છે કે અમે સહાયના ફોર્મ તો ભર્યા હતા પરંતુ આજ દિન સુધી તેઓને સહાય ચૂકવામાં આવી નથી। આજે 300થી વધુ જે લોકો છે તે એકત્રિત થઈને કોર્પોરેટરની સાથે તેઓએ મામલતદારને રજૂઆત કરી હતી, ત્યારે મામલતદાર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ અંગે હાલ સર્વેની ટીમ કામગીરી કરી રહી છે અને જે લોકોનો સર્વે થયો છે તેમને ચૂકવણીની રકમ આપવામાં આવી રહી છે। અત્યારે ક્યાંક ને ક્યાંક હજી પણ જામનગરમાં મોટી સંખ્યામાં લોકો છે જેઓને આ જે પૂર અસરગ્રસ્ત છે અને તેઓ સહાયની રાહ જોઈ રહ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।